વૈરાગ્ય વગર ધર્મ ક્યાંય છે? વૈરાગ્ય વગર આચાર છે, વૈરાગ્ય વગર આચાર પણ કલુષિત હોય. જે જેના 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 જીવનમાં આચાર છે એ આચાર કલુષિત છે કે હાચો છે એ માપક યંત્ર કોણ? જ્ઞાન કે વૈરાગ્ય? આચારનું માપક યંત્ર કોણ? વૈરાગ્ય નથી એ ભૂલભાલ કરે તો પકડી રાખે. જે આત્મામાં વૈરાગ્ય છે એને કોઈ કહેવા જાય કે ભાઈ આમ છે તો તરત મારી ભૂલ થઈ, હું નહીં કરું. ભૂલ થઈ હોય કે ન થઈ હોય એને ભૂલ કહીએ તો ઓલો સાંભળે. ભૂલ સાંભળે કોણ? ભૂલ થઈ હોય કે ભૂલ ન થઈ હોય ભૂલ આપણે કોણ? વૈરાગ્ય પણ જડતા વાળું હોય. વૈરાગ્ય કેવો હોય? જડતા વાળું હોય શકે. જડતા વાળો વૈરાગ્ય ને જ વૈરાગ્ય, જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ને વૈરાગ્ય કહેવાય. મોહ ગર્ભિત વૈરાગ્ય હોય એટલે હળદળિયો રંગ છે ઘડીકમાં ઉડી જાય. હળદળિયા રંગ ઉપર રંગ ચડે ખરો કે ચડે? હળદર દબાઈ જાય. આપણી વાત આટલી છે કે ભગવાનનું શાસન કોનામાં? તમારા છોકરાને અમે આધે કરીને દીક્ષા આપી દઈએ તો કેવી મજા આવે તમને? કે હા, મારા ઘરની અંદર એક દીવો પાક્યો. આવું કહેનારા કેટલા નીકળે? ના નીકળે. વૈરાગી આત્માને ત્યાં તમારા ઘરે વળવા આવ્યા મહેમાન છે, 10 મિનિટ 2 કલાકથી બેઠા છે અને અમે ઓરવા આવ્યા અને ઘરવાળાએ જે કંઈ સારી વસ્તુ કરી હતી એ બધી ઓરાઈ દીધી. મહેમાનોને ઉતાવળ હતી, મહેમાનો કહેવાય અમે જઈએ છીએ તો તમારે ઘરમાં ઝઘડો થાય કે કેમ ઓરાઈએ? ઝઘડો થાય કે હારું થયું, મહેમાનને જવું તો જશે, આપણને લાભ મળ્યો હારો, આવું થાય? શું થાય? મહેમાન કેવા છે? વૈરાગ્ય હોય તો મહેમાન ગૌણ થાય, મહાત્મા મુખ્ય થાય. મહેમાન વૈરાગ્ય ન હોય તો મહાત્મા ગૌણ થાય, દાન ગૌણ થાય અને મહેમાન મુખ્ય થાય. ના યશ નો જય ઘોષ જગત માં ગાજે દશે દિશામાં. જય ઘોષ સુરીજી અમારા. જય ઘોષ ગુરુજી અમારા.